વલસાડ ખાતે યોજાયેલા વાલી કલા મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં એક સ્થળે એક સાથે 2109 આદિવાસી વિદ્યાર્થીઓએ વાલી પેઇન્ટિંગ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. વાલી પેઇન્ટિંગ કલાને લુપ્ત થતી બચાવવા માટે તથા આ કલાથી સમાજ પરિચિત થાય અને પ્રજામાં વાલી કલા અંગે જનજાગૃતિ આવે તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓને વાલી પેઇન્ટિંગ બનાવવા માટે પ્રોત્સાહન મળે તે માટે વલસાડના ધરમપુર ચાર રસ્તા ખાતે આવેલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના હોલ ખાતે વાલી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2109 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ એક સાથે વાલી પેઇન્ટિંગ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી વલસાડ જિલ્લાનું નામ ગુંજતું કરી દીધું હતું. આ મહોત્સવમાં વલસાડ અને તાપી જિલ્લાની 13 શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાત સરકારની અંદર આદિજાત વિભાગ ચાલે છે, જેમાં 281 જેટલી યોજનાઓ છે. ટ્રસ્ટ બનાવીને આદિવાસી ક્ષેત્રની અંદર આજે હસ્તકળાનું જે પ્રદર્શન અને જે અહીંયા નિર્દેશન રાખ્યું છે એમાં સ્વાભાવિક જાણીએ છીએ કે વાલી પેઇન્ટિંગ એ આખા જગ જાહેર થયેલું એક ચિત્ર છે. એમાં નાના નાના બાળકો, મોટા બાળકો પોતાના ઓફિસની અંદર કે અન્ય કોઈ પણ જગ્યા ઉપર આ રીતનું પેઇન્ટિંગ કરે એ તો સ્વાભાવિક રીતે આદિજાતિઓનું જે વર્ષોનું જે પોતાનું જે મનનું ચિત્ર છે એ ભૂલાઈ ન જાય એટલા માટે આ કળા કરવા માટેનું એક સ્પર્ધા આજે અહીંયા ટ્રસ્ટ દ્વારા માનનીય શ્રી ચુડાસમાજીએ રાખ્યું છે અને તેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકો આજે ભાગ લીધો છે અને એના કારણે વર્લ્ડ બુક રેકોર્ડ ઉપર પડે એની નોંધ કરવામાં આવી છે, એનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કેટલું મહત્વ છે આદિવાસી સમાજમાં વાલી ચિત્રનું? આદિવાસી સમાજની અંદર વર્ષોથી આ જેમ કહેવાય છે પૃથ્વીની સ્થાપના થઈ તે વખતે પહેલાં આદિવાસીઓ જ રહેતા હતા અને ત્યાર પછી આદિવાસીઓની અંદર કોઈક એવી જાતિનું નામ નહીં હતું, અનુસૂચિત જાતિ અને જનજાતિ આ રીતે સરકારના રેકોર્ડ ઉપર હતું. ત્યારબાદ અલગ અલગ સમાજ અલગ અલગ રીતભાતના કારણે એના જાતિના નામો પડ્યા. દાખલા તરીકે વાલી તો વાલી પડ્યું, ધોળી હોય તો ધોળી પડ્યું, હડપતિ હોય તો હડપતિ પડ્યું, એટલે અલગ અલગ પછી એના વિભાજન થતા ગયા. પણ એ જે સમાજ છે એની પાસે એક હૃદયની અંદર કે સ્વાભાવિક નાનપણથી જ એક કળા પોતાને આવડી જાય એ પ્રકારની સૂઝબૂઝ હોય છે અને એ બધી આજે ઉપસવા લાગી છે. દરેક ઓફિસની અંદર મોટા ઘર હોય ત્યાં પણ આ રીતે એની વાલી કળાનું ચિત્ર મૂકે છે કે જેનાથી પોતે એમને લાગે છે કે ભાઈ હવે અમે કંઈક નાના માણસે બનાવેલું ચિત્ર મારા ઘરની અંદર અમે દેખાશું. તો યે પહેલી બાર રેકોર્ડ બના હૈ વર્લી આર્ટ બનાને કા જો કે 2109 લોગોને એક સાથ મિલકે વર્લી આર્ટ મેં રેકોર્ડ બનાયા હૈ. તો યે ઇસકે પહેલે એસા કોઈ રેકોર્ડ નહીં થા વર્લી આર્ટ મેં. જો ક્રાઇટેરિયા થા વો 1500 લોગો કા થા જિસસે કિ રેકોર્ડ સક્સેસફુલ હો જાતા. તો 2109 સે રેકોર્ડ અબ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મેં રજિસ્ટર હો ગયા. વાલી કલા મહોત્સવ જે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો એનો મેઇન હેતુ એ હતો કે વાલી કલાને પ્રમોશન મળે અને વાલી કલા લોકોને ખબર તો હતી પણ વાલી કલા ક્યાં કરી શકાય, કેવી રીતના કરી શકાય, એનાથી રોજીરોટી કેવી રીતના મળે અને એ કળાનો કેટલો આપણી રોજિંદી લાઈફમાં ઉપયોગ થઈ શકે એનું એક પ્રમોશન હતું. ને આજે જે વર્લ્ડ રેકોર્ડ કર્યો એ રેકોર્ડ કરવાનું કારણ એટલું જ હતું કે વર્લ્ડવાઇઝ એ વાત પ્રચલિત થાય કે વાલી એક એવી કળા છે કે જે આપણે રોજીરોટી સારી મેળવી શકીએ અને વાલી કળાથી છોકરાઓ પોતાનું રૂટીન લાઈફમાં પોતાનો ટાઈમ કાઢી અને બધી વસ્તુઓ પર વાલી પેઇન્ટિંગ કરી અને રોજીરોટી મેળવી શકે અને પોતાનું એક વાલી એક આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે એ માટેનો મેઇન અમારો ઉદ્દેશ હતો. એના માટે અમે લોકોએ ટ્રાઇબલના છોકરાઓને પ્રમોટ કરી અને એ લોકોને શીખાવીને અને વાલી બેઝિકલી વાલી શું છે અને કેમ કરવું જોઈએ એનું એક પ્રમોશન માટેનું આ હતો કાર્યક્રમ. 2109 જેટલા સ્ટુડન્ટ 2109 સ્ટુડન્ટ એકત્રિત થયા છે આ રેકોર્ડ કરવા માટે. અગાઉનો રેકોર્ડ કેટલો હતો? અગાઉનો રેકોર્ડ 1500નો હતો. એના પછી આપણે એ લોકોને આગળ વધારીને 2109 એટલે 2109 સ્ટુડન્ટનો રેકોર્ડ કર્યો છે.